એમાં એક નવો ઉમેરો હું માનું છું, ત્યાર તક આ ઉમેરો ગુજરાત પોલીસનું સાચા અર્થમાં ન્યૂ એજ પોલીસિંગ તરફ લઈ જઈ રહી છે. કારણ કે આજના જમાનામાં વેબસાઇટના માધ્યમથી મોબાઈલ નંબરો મળી જાય, કોન્ટેક નંબરો મળી જાય, એટલું પૂરતું ક્યારેય નથી. ઓનલાઈન સ્માર્ટ પોલીસિંગ, એનો સાચો અર્થ એ વ્યક્તિને ક્યાંય ધક્કા ના ખાવા પડે તે માટેનો છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ EFIR સાથે સાથે કાલે ત્રિનેત્ર પ્રોજેક્ટ એ ગુજરાતની ત્રીજી આંખ છે. આ પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે CCTVનું નેટવર્ક ઊભું કરાયેલું છે એ સંપૂર્ણ CCTVના નિરીક્ષણ માટેની આ ઇન્ટિગ્રેટેડ ત્રિનેત્રનું જે સેન્ટર છે એ સેન્ટરના માધ્યમથી આવનારા દિવસોમાં અનેક ગુનાઓ શોધવા માટે હજી વધુ આપણે સહેલાઈ થશે. અને ઈ ગુજકોપ આ પ્રોજેક્ટ, વાહન ચોરી જેવી EFIR તમે કરો છો એના મોબાઈલ અને એના વાહનનો નંબર અને એ વાહનનો નંબરને ત્રિનેત્ર, આ બધું જે ઇન્ટિગ્રેટેડ થઈ રહ્યું છે અને હાઈ ટેકનોલોજીના કેમેરા, એ કેમેરા પાસેથી જો આ વાહન પસાર થતું હશે તો તાત્કાલિક ત્રિનેત્રના માધ્યમથી એ વાહનને શોધવું બી આપણા માટે ખૂબ સરળ થશે. એટલા માટે જ હું કહું છું કે આ ન્યૂ એજ પોલીસિંગની શરૂઆત છે. આપણે ધીરે ધીરે તમામ સિસ્ટમોને ઇન્ટિગ્રેટ કરવા જઈ રહ્યા છે. અલગ અલગ કેમેરાઓ અલગ અલગ જગ્યા પર ચાલતા હોય, અલગ અલગ ટેકનોલોજી હોય છે, એ તમામ કેમેરાઓ એક ટેકનોલોજીમાં, એક જિલ્લામાં નાની તકલીફ પડી હોય તો બી તમામ કેમેરાઓ પોલીસની કામગીરી કરી શકે તે માટેની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ જે પ્રકારે એક પછી એક ટેકનોલોજીના આયામમાં નવો ઉમેરો કરતા જાય છે, એમાં હજી વધુ ઝડપથી અમે આ કામગીરીને આગળ આવનારા દિવસોમાં વધારીશું. કાલે NFSU માં ગુજરાતના વિવિધ જિલ્લાઓના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાશે, આ કાર્યક્રમનો લોન્ચિંગ કરવામાં આવશે અને કાલથી જ તમામ લોકોને આ સેવા સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવશે. ગુજરાતે દેશ અને દુનિયાને અનેક વિષયમાં નવી દિશા આપી છે, ચાહે પછી ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી હોય, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હોય, GNLU હોય, આવા અલગ અલગ આયામોથી ગુજરાતે હંમેશા નવતર પ્રયોગ કરીને આ ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુને હજી વધારે વધારો કરવા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર આ માટે કાયમ છે. ઓનલાઈનના જમાનામાં કોઈ બી ઓફલાઈન વિષયો ક્યારેય બંધ નથી થતા અને આજના જમાનામાં મોબાઈલ ડ્રીવન સિસ્ટમ્સ દરેક વિષયોમાં ઉપયોગ આપણે લોકો કરતા હોઈએ છીએ, પરંતુ એનો મતલબ એ નથી કે ઈમેલ આવી ગયો એટલે પોસ્ટકાર્ડ બંધ થઈ જાય. એટલે આ વ્યવસ્થા માટે છે, સુવિધાઓ માટે છે.
સુવિધામાં ક્યારેક કોઈ તકલીફ પડે તો જૂના તો તમામ કાર્યો જે કોઈ રીતે એફઆઈઆર લેવાતી હતી એ તો લેવાનું ચાલુ જ રહેશે. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે આપણે સૌ એ રાજ્યના નાગરિકો છે કે જે રાજ્યની સિસ્ટમ ક્યારેય ફેલ નથી થતી. સંઘવી સાહેબ, આપણે જે પોલીસની કામગીરી તો ખૂબ જ સરસ છે અને કોઈ ભી વાહન ચોરાય, મોબાઈલ ચોરાય તો મળી પણ જાય છે, પણ એ બહુ લાંબો ટાઈમ એટલે એના પાર્ટ્સ છે ને જતા રહે છે. મોબાઈલ મળે તો બેટરી ના હોય, એનો આગળનો કોર્સ જ ના હોય, કાર ચોરાઈ હોય તો ટાયરો ના હોય, બેટરી ના હોય, તો એ માટે કઈ એક વિષય પર્ટિક્યુલર અગર કોઈ વિષય આપના ધ્યાન પર હોય તો એની જાણકારી આપો તો હું આ વિષયની જાણકારી આપને આપી શકું. કેની દેખો, આપણે સૌ લોકો જાણીએ છીએ કે વાહન ચોરી એના દેશભરના આંકડા અગર આપ જોશો તો વાહન પકડવાની સંખ્યા સૌથી વધારે ગુજરાત પોલીસની છે. પરંતુ અનેક સિસ્ટમો એવી છે કે જે સિસ્ટમના હિસાબે અનેકવાર અનેક વાહનો આપણે જલ્દીથી પરત નથી આપી શકતા, પરંતુ એ વાહન ચોરીના વાહન નથી હોતા. એટલે દરેક વાહન જે તમે પોલીસ સ્ટેશનની બહાર જુઓ છો એ વાહન ચોરીના વાહન નથી હોતા, એ અલગ અલગ ગુનામાં સંકળાયેલા વાહન હોય છે કે જેના કારણે આપણે એ વાહન ઝડપથી પાછા નથી આપી શકતા. પરંતુ ગુજરાત પોલીસને તમારે અભિનંદન જ આપવા પડે, જ્યારે દેશના આંકડા તમે જોશો તો ગુજરાત એમાંય વાહન શોધવામાંય નંબર વન છે, અને જ્યારે દુનિયાના આંકડા જોશો તમે તો દુનિયાની જે તમે વિકસિત દેશો છે એ દેશોમાં વાહન ચોરીના કામોમાં એકદમ ઉદાસીનતા છે, જેની સામે ભારતમાં આજે બી દરેક રાજ્યોની અંદર વાહન ચોરીની સામે વાહન શોધવાની કામગીરી પોલીસ એટલી ઝડપથી કરી રહી છે.